ભરૂચ જિલ્લામાંથી થતી કેમિકલ ચોરીનો ભરૂચ એસઓજીએ વધુ એક પર્દાફાશ કર્યો છે, જેમાં હાઈવે ઉપરની હોટલના પાર્કિંગમાં ટેન્કર ઊભું રાખી તેમાંથી કેમિકલની ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. એસઓજીએ 4 આરોપીઓ સાથે અંદાજે 63 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં આવેલી 4 મોટી ઔદ્યોગિક વસાહતોમાં સૌથી વધુ કેમિકલ ઉદ્યોગો આવેલા છે, જેના કારણે કેટલાક શખ્સો દ્વારા ટેન્કરના ડ્રાઈવરો સાથે મળીને કેમિકલની ચોરી કરવાના કિસ્સા અનેક વખત પ્રકાશમાં આવ્યા છે. આવા સંજોગોમાં ભરૂચ એસઓજીની ટીમને મળેલ બાતમીના આધારે વધુ એક કેમિકલ ચોરીનો પર્દાફાશ કરવામાં સફળતા સાંપડી છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલી હાઈવેની હોટલો ઉપર આ સમગ્ર પ્રકરણને પાર પાડવામાં આવતું હોય છે, ત્યારે બાતમીના આધારે આઈ માટા હોટલ ઉપર તપાસ કરતા ત્યાં ઊભેલા ટેન્કર નંબર GJ08Z6316માંથી કેમિકલ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો. ટેન્કરમાંથી કેમિકલ ચોરીને ટેમ્પોમાં લઈ જવામાં આવતો હતો, જેના ઉપયોગમાં લેવાયેલો ટેમ્પો નંબર GJ16W8771 મળી આવ્યો હતો. એસઓજીએ સ્થળ ઉપરથી 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરી કરેલું 200 લિટર કેમિકલ પણ મળી આવ્યું હતું. કેમિકલની કિંમત ₹44,533, ટેન્કર, ટેમ્પો, મોબાઈલ, રોકડા મળી કુલ ₹63,40,260નો મુદ્દામાલ એસઓજીએ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.